વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે અંગ્રેજી. તો અંગ્રેજીમાં આપણે જોઈએ બાળકો, જાન્યુઆરી બુકમાં પેજ નંબર 40 પર. તો પેજ નંબર 40 પર આપણે સૂચના જોઈએ બાળકો. તો આલ્ફાબેટ યુ બોલો અને લખો. તો જુઓ બાળકો, અહીંયા આલ્ફાબેટ યુ છે એ કેપિટલ આપેલો છે, જ્યારે બાજુમાં આપેલો છે એ સ્મોલ આપેલો છે. તો આ શું છે? યુ ફોર અમ્બ્રેલા. તો ચાલો આપણે એને 10 વાર ઘૂંટવાનો છે. યુ ફોર અમ્બ્રેલા, યુ ફોર અમ્બ્રેલા, યુ ફોર અમ્બ્રેલા, યુ ફોર અમ્બ્રેલા, યુ ફોર અમ્બ્રેલા. આવી રીતે 10 વાર ઘૂંટવાનો છે. પછી જુઓ બાળકો, અહીંયા નીચે ડોટ આપેલા છે ને, તો આપણે પહેલાં અહીંયા ડોટ છોડી અને યુ ફોર અમ્બ્રેલા લખવાનું છે. ચાલો, યુ ફોર અમ્બ્રેલા, યુ ફોર અમ્બ્રેલા, યુ ફોર અમ્બ્રેલા, યુ ફોર અમ્બ્રેલા. પછી શું આપેલું છે? એની નીચે પણ યુ ફોર અમ્બ્રેલા જ છે ને. યુ ફોર અમ્બ્રેલા, યુ ફોર અમ્બ્રેલા, યુ ફોર અમ્બ્રેલા, યુ ફોર અમ્બ્રેલા. હવે જોઈએ બાળકો એની નીચે, યુ ફોર અમ્બ્રેલા, યુ ફોર અમ્બ્રેલા, યુ ફોર અમ્બ્રેલા, યુ ફોર અમ્બ્રેલા. પછી યુ ફોર અમ્બ્રેલા, યુ ફોર અમ્બ્રેલા, યુ ફોર અમ્બ્રેલા, યુ ફોર અમ્બ્રેલા. હવે એની નીચે જોઈએ બાળકો સૂચના. જો કેપિટલ અને સ્મોલ બંને આપેલા છે કે નહીં, તો આપણે અહીંયા કેપિટલ અને સ્મોલ બંને લખવાના છે. તો ઉપર જો ડોટ આપેલા છે, તો પહેલાં આપણે એમાં લખીશું અને પછી આ બોક્સમાં કેપિટલ અને સ્મોલ યુ ફોર અમ્બ્રેલા લખીશું. યુ ફોર અમ્બ્રેલા, યુ ફોર અમ્બ્રેલા, યુ ફોર અમ્બ્રેલા છે અહીંયા. યુ ફોર અમ્બ્રેલા, યુ ફોર અમ્બ્રેલા. હવે એની નીચેની લાઈનમાં લખીશું, યુ ફોર અમ્બ્રેલા, યુ ફોર અમ્બ્રેલા, યુ ફોર અમ્બ્રેલા. તો બાળકો આ હતા પેજ નંબર 40. હવે આપણે જોઈએ પેજ નંબર 41 પર. તો પેજ નંબર 41 પર સૂચના જોઈએ, આલ્ફાબેટ યુ બોલો અને લખો. તો આમાં પણ બાળકો આપણે આલ્ફાબેટ યુ ફોર યુનિફોર્મ બોલતું જવાનું છે અને સાથે સાથે લખતું જવાનું છે. જો અહીંયા યુ ફોર યુનિફોર્મ, જો આ બાળકે યુનિફોર્મ પહેર્યા છે કે નહીં, એ તો યુ ફોર યુનિફોર્મ. તો ચાલો આપણે શરૂઆત કરીએ. યુ ફોર યુનિફોર્મ, યુ ફોર યુનિફોર્મ, યુ ફોર યુનિફોર્મ. પછી હવે એની નીચે લખીશું આપણે, યુ ફોર યુનિફોર્મ, 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 યુ ફોર યુનિફોર્મ,
એ એની નીચેની લાઈનમાં લખીએ. યુ ફોર યુનિફોર્મ, 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 યુ ફોર યુનિફોર્મ. એની નીચે જોઈએ બાળકો તો પહેલાં આપણે કેપિટલ લખીશું યુ ફોર યુનિફોર્મ, પછી સ્મોલ યુ ફોર યુનિફોર્મ, યુ ફોર યુનિફોર્મ. હવે નીચે યુ ફોર યુનિફોર્મ, 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 યુ ફોર યુનિફોર્મ. તો બાળકો આ હતા પેજ નંબર 41. હવે આપણે જોઈએ પેજ નંબર 42 પર. તો બાળકો પેજ નંબર 42 પર આપણે સૂચના જોઈએ નંબર 41. બોલો અને લખો. તો 41 કેટલા થાય? 41. નંબર્સના જોડકા જોડો. તો જો અહીંયા 41 લખ્યા છે આપણે, અહીંયા 41 કરવા હોય તો આને શેની સાથે જોડવા પડે? 1 સાથે કે 5 સાથે? તો કે 1 સાથે. જો 41 થઈ ગયા ને, તો આમાં પણ એવી જ રીતે 4ને આપણે 1 સાથે જોડીશું. તો 41. ચાલો હવે આપણે અહીંયા ડોટ આપેલા છે બાળકો, એની ઉપર આપણે લખતા જશું અને સાથે સાથે બોલતા જશું. 41. 41. 41. 41. 41. 41. નીચેની લાઈનમાં લખીશું 41. 41. એની નીચે જોઈએ આપણે તો જો અહીંયા બોક્સ આપેલા છે એમાં આપણે 41 બોલતું જવાનું છે અને સાથે સાથે લખતું જવાનું છે. તો ચાલો શરૂઆત કરીએ. 41. 41. 41. 41. 41. 41. 41. પછી એની નીચેની લાઈનમાં લખીશું 41. એની નીચેની લાઈનમાં લખીશું 41. 41. હવે નીચે જોઈએ બાળકો સૂચના. શિક્ષક શ્રી નંબર બોલે અને બાળક જાતે
લખે તો 1 થી 10 સુધીમાં. તો ચાલો તો બાળકો, અહીંયા પહેલાં જે રાઉન્ડ આપેલું છે ને લંબગોળ, તેમાં 5 લખો તો 5. પછીના જે રાઉન્ડ આપેલું છે એમાં 7 લખો. હવે એની બાજુમાં જોઈએ તો જ્યાં લંબગોળ આપેલું છે ત્યાં 3 લખો. પછી એની નીચે જે લંબગોળ આપેલું છે એમાં 9 લખો. પછી અહીંયા ઉપર આપેલું છે એમાં 2 લખો. હવે એની નીચે જે આપેલું છે એમાં 8 લખો. સરસ. તો બાળકો આ હતા પેજ નંબર 42. હવે જોઈએ પેજ નંબર 43 પર. તો બાળકો પેજ નંબર 43 પર સૂચના જોઈએ. નંબર 42 બોલો અને લખો. શું કહે છે? નંબર 42 બોલો અને લખો. તો જો બાળકો અહીંયા 42 આપેલા છે, એવી જ રીતે અહીંયા પણ આપેલા છે. તો અહીંયા શું કહે છે? નંબર્સના જોડકા જોડો. તો આપણે અહીંયા 4 છે તો 42 કરવા હોય તો શેની સાથે જોડવા પડે? તો કે 2 સાથે. 4 2 42. એવી જ રીતે અહીંયા બાજુમાં જોઈએ તો 4ને શેની સાથે જોડવાના? તો કે 2 સાથે. તો 42 થઈ ગયા ને. સરસ. ચાલો હવે આપણે શરૂઆત કરીએ. જે ડોટ આપેલા છે ને પહેલાં, તો એ ડોટમાં આપણે લખતા જશું અને સાથે સાથે બોલતા જશું. 4 2 42, 4 2 42, 4 2 42, 4 2 42, 4 2 42, 4 2 42, 4 2 42, 4 2 42, 4 2 42. એની નીચેની લાઇનમાં લખીશું 4 2 42, 4 2 42, 4 2 42, 4 2 42. ચલો હવે આમાં લખીએ આપણે 4 2 42, 4 2 42, 4 2 42, 4 2 42, 4 2 42, 4 2 42, 4 2 42. નીચે જોઈએ અહીંયા શું આપેલું છે? 4 2. તો આપણે અહીંયા પણ લખીએ 4 2 42, 4 2 42, 4 2 42, 4 2 42. હવે નીચે આપણે બાળકો સૂચના વાંચીએ. વાલીશ્રી નંબર બોલે અને બાળક જાતે લખે. તો આમાં પણ બાળકો મમ્મીને કહેવાનું, તું નંબર બોલ અને હું જાતે લખું. જો કેવી રીતે? તો અહીંયા પહેલાં છે ત્યાં લખો 6. પછી અહીંયા નીચે છે ત્યાં લખો 10. પછી અહીંયા 1. પછી નીચે લખો 6. પછી અહીંયા લખો 3. પછી અહીંયા લખો 4.
તો આવી રીતે વાલીશ્રી બોલે અને બાળકને જાતે લખવાના છે. તો બાળકો, આ તો આપણું પાઠ્યપુસ્તકનું વર્ક. હવે આપણે જોઈએ નોટબુકમાં. તો બાળકો, નોટબુકમાં આપણે સૂચના જોઈએ આલ્ફાબેટ યુ, બોલો અને લખો. તો બાળકો, આપણે આલ્ફાબેટ યુ બોલતું જવાનું છે અને નોટબુકમાં લખતું જવાનું છે. હવે જો અહીંયા ત્રણ લાઇન આપી છે ને બાળકો, તો આપણે વચ્ચેની લાઇનમાં જ લખવાનું છે. તો ચાલો, યુ ફોર અમરેલા, 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 યુ ફોર અમરેલા. તો બાળકો, આવી જ રીતે તમારે પણ બોલતું જવાનું છે અને સાથે સાથે લખતું જવાનું છે. તો આજે આપણે શું શીખ્યા બાળકો? તો કે યુ ફોર અમરેલામાં શું શીખ્યા બાળકો આપણે? યુ ફોર અમરેલા, અને નંબર્સમાં 41 અને 42 સુધી. તો આગળ હું તમને આગળના વિડીયોમાં શીખવાડીશ. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.